रबर जला लो एक तरफी मान्य अध्यक्ष अध्यक्ष विजय के शासक पक्ष ना हमारा त्या બધું એક હતું શું શબ્દ વાપરવા ગરિમા નજર આજ ગરિમા છે ગુજરાત અમારી ભાજપની ગરિમા જ આ છે માન્ય અધ્યક્ષશ્રી તમે આ ગૃહનું અપમાન કર્યું છે અને તમે તમારી ખુરશી છોડી અને તમે અત્યારે મુખ્યમંત્રીના ચરણ પર માન્ય સભ્યશ્રી એ શિષ્ટાચાર છે માન્ય મુખ્યમંત્રી છે રાજ્ય સરકારના વડા છે આ ગૃહના વડા ગણાય એટલે મારે એમને શિષ્ટાચાર રૂપે એમને મળવું પડે અને મને જે મને તમે ગૃહનું મને મને જે જે રાત સાંજે સમાચાર મળ્યા છે એ પ્રમાણે ગૃહ ચાલશે આપણે શાંતિ રાખો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં સમજાવી દીધા છે જે પણ મને સમજાવી દીધા છે એટલે ગૃહ આપણે આગળ ચલાવીએ આપણે જો આજ પ્રમાણે ઉપાધ્યક્ષશ્રી રાખશે તો આપણે અવિશ્વાસની દરખાસ્ત એમના વિરુદ્ધ લાવો ગમે તે કરે આપણે ગાંધીની સત્તાની પાર્ટી છીએ માન્ય અધ્યક્ષશ્રી મારો પ્રશ્ન ક્રમાંક 3 બહુ કર્યું બહુ સમજાયા બધાને હવે બીજાને સમજાવા દો પ્લીઝ માન્ય અધ્યક્ષશ્રી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 8 વાર પ્રશ્નપત્ર જે પરીક્ષાઓ લેવાય એના પ્રશ્નપત્ર ફૂટ્યા આપણા રાજ્યના શિક્ષણ મંત્રી આપણા બોર્ડના ચેરમેનને બચાવવા માટે બીજા દિવસે તાત્કાલિક પ્રેસથી જાહેરાત કરે કે અમારા જે અહીંયા જે બોર્ડના ચેરમેન છે અસિત વોરા એ આમો કયો સંડોવાયેલો નથી અને નિષ્પક્ષ અને તટસ્થ માણસ અરે માન્ય અધ્યક્ષ હું તો આપને કહેવા માંગુ છું કે આપણા શિક્ષણ મંત્રીનો દીકરો પણ ટીપ્પણી કોપી કરતા પકડાયો અને એ જ શિક્ષણ મંત્રી આજે અસિત વોરાની જે અસિત વોરા આપણા એમની વકીલાત કરવા માટે સ્ટેજ ઉપર આવી ગયા અને પ્રેસ આગળ આવ્યા તો મારે માન્ય મુખ્યમંત્રીને પૂછવું કે તમે જીતુભાઈ શીખવાડ્યું હતું કે આવું જ બોલવું ચેરમેનને તમે હટાવવા માંગો છો કે કેમ આ ચેરમેનના ભાઈએ ગુજરાત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBSના પેપરો ફોડ્યા અને MBBSના પેપરોના કારણે 5 થી 6 વિદ્યાર્થીઓને ખોટી માર્કશીટો આપી આવા પણ બનાવ બન્યા ત્યારે એમના સામે અસિત વોરા સામે તમે કાર્યવાહી કરવા માંગો છો કે કેમ એવું આપણા માધ્યમથી પૂછવા માંગુ છું માન્ય અધ્યક્ષ માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો પણ મારા દીકરાનું નામ તમે શું લેવા લો છો અમારા અહીં જે બધા ધારાસભ્યો અને મિનિસ્ટરો બેઠા છે આ તો મારું બાર આવ્યું અમારે બધા અહીં આવું જ ચાલે છે બધાના દીકરા દીકરીઓનું તો બહાર આવ્યું પણ વ્યક્તિગત માન્ય અધ્યક્ષ માન્ય કિરીટભાઈ સભ્યને મારે વિનંતી કે માન્ય મંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી આપણું બધું બહાર ના આવવું જોઈએ એવી રીતે કરો બીજી વાત કરી હમણાં માન્ય સભ્યશ્રીએ વાત કરી કે 3 વર્ષ પ્રેસના માલિક જેલમાં રહ્યા પણ અમે તો અમારા તો પ્રદેશ પ્રમુખ પણ જેલમાં રહેલા છે જેલમાં રહેવું એ અમારા માટે ક્વોલિફિકેશન છે એટલે અમારા રાજના ગૃહમંત્રી પણ જેલમાં રહેલા છે એટલે એ જેલમાં રહેવું એ અમારા માટે કોઈ શરમ નથી એ બહાદુરીનું કામ છે તમે કઈ કરી શકશો તમારે તો રૂપાણી અદાણી અંબાણી વાઘાણી તમે શું પકડ્યું છે હું આ ધંધા અમે બધું પકડ્યું છે રૂપાણી પકડ્યા બગડ્યા પણ માન્ય મંત્રીશ્રી માન્ય સભ્યશ્રીની વાત સાથે હું સંમત નથી રૂપાણી સાહેબને તમે આ રીતે કંઈક કહી શકશો નહીં રૂપાણીને નવરા કર્યા એટલે એ સરકારનો મુદ્દો છે રૂપાણીને નવરા કરે રૂપાણીનું નામ નહીં લેવું જોઈએ અંબાણી અદાણી બરાબર છે રૂપાણીનું નામ નહીં લેવાનું રૂપાણી માન્ય ગૃહના સભ્ય છે રૂપાણી સેવા આગળ વધારો એટલે ભાઈ હવે મારા પાછળ કેમ પડે છો ફૂટ્યા તે આખી જનતાના કપાળ ફૂટ્યા અમે બેઠા તારના અને તમે અમને ખાલી રૂપાણી નતાણી હવે તો મારો સર મૂકો
જે પેપર ફોડવાની વાત થઈ તો એની અંદર અમારા જે ટોચના આરએસએસના ને બધા આગેવાનો કહેવાય એની સાથે અમારું વરા બંધુઓ જે આશિત વરા હોય કે હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વરા હોય નથી ચોપતું પણ અમે આપ્યું છે હવે શું થાય એટલે વરા બંધુઓ પેલા અમારી સરકારનું સંકલન જુઓ તમે કેવું મજબૂત સંકલન શિક્ષણ મંત્રી કહે છે કે પેપર નથી ફૂટ્યું માન્ય સદસ્યશ્રી પેપર ફૂટ્યું નથી અને બીજા દિવસે ગૃહમંત્રી કે પેપર ફૂટ્યું આરોપીઓની ધરપકડ કરી એટલે અમારે અમારી જે ઉપરથી સૂચના હોય એ પ્રમાણે ચલાવવાનું હોય અને તમે ગમે તેટલા ધમપછાડા કરશો આશિત વરાને કઈ થવાનું નથી જે વરાને કઈ થવાનું નથી આ અમારા બે લાડકા માનીતા જે માણસો કહેવાય એવા સરકારના માનીતાઓ છે અને આ તો હજુ એક નાનું પેપર ફૂટ્યું છે ભવિષ્યની અંદર તો આવી બધી કાર્યવાહી ચાલુ રહેવાની અને હવે આમનો સમય બહુ થયો અમે અને અમારી વિપક્ષી સ્પષ્ટ માન્ય સભ્યશ્રી કે આશિત વરાને રાજીનામું આપવું પડશે અને રાજીનામું મુકાવવું પડશે માન્ય સદસ્યશ્રી માન્ય સદસ્યશ્રી સાંભળો અમે માન્ય સદસ્યશ્રી કાલે અસિતભાઈ સાથે સીએમને મુલાકાત થઈ ગઈ છે તમે એમાં ચિંતા ના કરશો એ બધું સરસ થઈ રહ્યું છે આગળ વધો માન્ય અધ્યક્ષશ્રી આ વારંવાર પેપર ફૂટ્યું કરીને હાઉસનો સમય શું કરા બગાડો તમે હું આજના વિધાનસભાના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહેવા માંગુ છું કે અમારા ભાજપના પ્રમુખ સી આર પાટીલજીએ કીધું હતું એક મીટિંગમાં કે અમારો પેજ પ્રમુખ અમારો બૂથનો પ્રમુખ અમારો ભાજપનો કાર્યકર અમારો આરએસએસનો કાર્યકર એ કોઈ પણ સરકારી સંસ્થા હોય કે સહકારી સંસ્થા હોય એને નોકરી રાખવી પડશે આ અમારો ભાજપનો મેન્ડેટ છે ભાજપની સરકાર નથી માન્ય અધ્યક્ષશ્રી મારી વાત પૂરી થઈને કાયમ કહે છે મુખ્યમંત્રી વાત કરું છું માન્ય સભ્યશ્રી અમારો એજન્ડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ચાલી રહી છે અને અમારા એજન્ડામાં અમે સમજીએ છીએ માન્ય વિપક્ષના નેતાશ્રી સાંભળો ગમે તેટલા અમારા નેતા સામે કેસ હોય કેસ વાળા જ અમે બેસાડે છે સાહેબ વાત સાચી ખોટી બહુ સાચી વાત બહુ સાચી ઓર્ડર આ પેપર ઓર્ડર મને સભ્યશ્રીઓ શાંતિ રાખો સાધન તો બોલાવવા પડશે મારે સાધન તો બોલાવવા પડશે શું મારે સાધન તો બોલાવી તમને ગૃહની બહાર મોકલવા પડશે પ્લીઝ ગૃહમાં શાંતિ રાખો મારે અધ્યક્ષશ્રી એકની એક વાત કરીને ગુજરાતની પ્રજાને તમે શું કહેવા માંગો છો અમે શાસક પક્ષ તરીકે કહેવા માંગીએ છીએ કે પેપર અમારું લીક થયું પેપર લીક નથી થયું પેપર લીક કરાયું છે અને એટલા માટે કરાયું છે કે અમારા ભાજપના કાર્યકરો અમારા પ્રેસ પ્રમુખો અમારા બૂથના આગેવાનો એમના દીકરા દીકરીને નોકરી કેવી રીતે આપવી ભણવામાં હોશિયાર તો છે નહીં પેપર લખાવું કેવી રીતે એટલા પેપર ફૂટે એના હાથમાં જાય એ વાંચે એ લખે અને પાસ થઈને આવે એટલે અમારો આરએસએસ અમારો ભાજપનો કાર્યકરનો દીકરા દીકરી એ નોકરી લાગે એટલે આ પેપરો ફૂટે છે તમે સેદી બુઓ પાડો છો મુખ્યમંત્રી અને એ બી કહું આવશે ગૃહના નેતા છે એમની વાત મૂકવા દો તમને પણ મૂકવાનો મોકો મળશે તમે શાંતિ નહીં રાખો સાર્જન્ટો બોલાવવા પડશે સાર્જન્ટો થી નહીં માને તો મારા ગુંડા બોલાવીશ
મારા ગુંડાઓ બોલાવીશ તો તમને ગૃહમાંથી બહાર કઢાવીશ. શાંતિ રાખો, માન્ય સભ્યશ્રી શાંતિ રાખો, વિપક્ષ નેતાશ્રી શાંતિ રાખો, શાંતિ રાખો. માન્ય અધ્યક્ષશ્રી મારી વાત તો પૂરી થવા દો. સાહેબ ચાલુ રાખો. માન્ય અધ્યક્ષશ્રી તમે વિચાર કરો કે 9મી તારીખે રાત્રે પેપર ફૂટ્યું, 12મી તારીખે સાહેબ 12મી તારીખે બીજું કઈ ના, બધું બરોબર ચાલો. અમારે કેવા માણસો મૂકવા એ વિપક્ષે નક્કી નથી કરવાનું, એ અમે નક્કી કરીશું. કેવું નીતિનભાઈ, નહીં ચલેગી, નહીં ચલેગી. માન્ય અધ્યક્ષશ્રી, નહીં ચલેગી, નહીં ચલેગી. મારી વાત તો પૂરી થવા દો. નહીં ચલેગી, નહીં ચલેગી. તમારે પેપર કાઢી મૂક્યું, અમે પેપર કેમ ફોડ્યું એની વાત કરું છું. તમારે સાંભળવું નથી તો સાંભળો તો ખરી. પેપર કાઢની વાત રજૂ કરે. 9મી તારીખે રાત્રે પેપર ફૂટ્યું, 12મી ટીવીના માધ્યમથી બજારમાં આવ્યું, 16મી તારીખે અમે કેસ કર્યો. હવે વિચાર કરો, 9મી તારીખનું પેપર સાહેબ, છેક 16મી તારીખે અમે કેસ કર્યો. અને અમારા ગૃહમંત્રી ક્યાં છે? ઉભા થાવ જરાક દેખાય. ભાઈ હર્ષભાઈ, આપણા માણસો નથી બોલાવ્યા? હા તો બોલાવો ને, બોલાવી લો આપણા માણસો. અધ્યક્ષશ્રી, અમારા ગૃહમંત્રી કહે, અમારા ગૃહમંત્રીએ કીધું કે આ પેપર કેવી રીતે ફૂટ્યું. ના, એમની માન્ય નેતાશ્રી, એમની હાઇટ નાની છે એટલે દેખાતા નથી, એટલે ઉપર ચડ્યા. તમારા એમને મંજૂરી છે. તમારા માથા ઉપર બેસારો, ઉભારો ઉભારો. મુખ્યમંત્રીના ખભા ઉપર બેસારો, ખુરશી પર ઉભારો. પણ ગુજરાતની પ્રજાના ખભા ઉપર બેસે નહીં ચાલે. સાંજે ઘરે જવાનું છે, નથી જવાનું? સાંજે ઘરે જવાનું છે ને આપણે? શાંતિ રાખો, બેસો, શાંતિથી બેસો. ગૃહમંત્રી નીચે બેસી જાઓ. આપણે બેસો બેસો બેસો. તમારા ગૃહમંત્રી કીધું, હજુ તમારા ભૂખે માથા પર મૂકો એટલે દેખાવ. માન્ય અધ્યક્ષશ્રી, અમારા ગૃહમંત્રીએ કીધું પેપર કેવી રીતે ફૂટ્યું, તો જ્યાં છપાતું હતું ત્યાંથી એક માણસ પેશાબ કરવા ગયો અને ત્યાંથી પેપર ફૂટ્યું. આ અમારી સરકારનો પારદર્શક વહીવટ છે. પેપર ફોડવાની પણ અમારી પાસે કલા છે. બહુ સરસ. અને 80 વર્ષ કોઈ સંજોગોમાં રાજીનામું નહીં આપે એ અમારો RSS નો માણસ છે, અમારો ભાજપ નો માણસ છે. અને એટલા માટે એને અમે ચેરમેન બનાવ્યો છે કે તારે પેપર ફોડતા રહેવું જોઈએ. મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે. હેલો માન્ય અધ્યક્ષ, મારો પોઈન્ટ ઓફ ઓર્ડર. માન્ય નેતાશ્રી, ગૃહના માન્ય અધ્યક્ષ, વિપક્ષના નેતાશ્રીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. માન્ય મુખ્યમંત્રીજી કહી રહ્યા હતા કે અમારો કર્મચારી પ્રેસનો પેશાબ કરવા ગયો ત્યારે હવે પેપર લીક કર્યું છે.